नमस्कार मारा वाला भाइयों तथा बहनों मित्रों, आज पक्षी देखाय छे एनु नाम छे हरियल। पण आज पर्यावरण दिवस नी महत्व थी आप सबने शुभकामना। मित्रों एवं कहेवाय छे के जे लोको ने पोतानुं वाहन छायडा मां राखवानो शोख होय ने तेने एकाद वृक्ष पण वाववानो शोख जरूर राखवो जोईए। अने जो वृक्ष मां तमे पाणी आप्युं होय तो आज कूलर मां पाणी नाखवानी जरूर ना पड़त। तो आ मारो विचार छे मित्रों, आज पक्षी छे हरियल, एनु हिंदी नाम पण हरियल छे, संस्कृत नाम हारित। आपना घर मां आवता कबूतर ना कद जेवुं आ पंखी भरावदार रंगे पीळू अने लीलू अने राखोड़ी रंगनुं होय छे। एना खभा पासे पांखो पर आसमानी लीला रंगना पट्टो होय छे, जे मादामां ओछो उजळो होय छे। गाड़ास पर रंग लेती पांखो एकाद पीड़ो पट्टो पण होय छे ने तरत ते नजरे पड़े छे। बीजामां जोता जाता हरियलना पग राता होय छे, त्यारे सामान्य हरियलना पग पीड़ा होय छे। ते खुल्ला वगणाओमां वृक्षो होय त्यां तथा जंगलोमां के टोड़ाओमां वसे छे। गामडामां नगरोमां ते वधु जोवा मळे छे। त्यां तेओ अनुकूळ फळवाळा वृक्षो होय एवा बगीचाओमां ए पसंद करे छे रहेवा माटे। તે સમૂહચારી છે, લગભગ હંમેશા વૃક્ષોમાં રહે છે અને એવું કહેવાય છે તે ભાગ્યે જ ધરતી પર ઉતરે છે। ફળથી ભરેલી ડાળીઓ હોય તેમજ ચપળતાથી દોડાદોડ કરે છે અને ઘણીવાર તો એ પેપડા કે ટેટાણા પહોંચી ન શકે ત્યાં ઊંધા માથે લટકીને પણ ફળ તોડી લે છે। જ્યારે તેમને ભયની શંકા જાય ત્યારે ગુપચુપ રીતે સ્થિર થઈને ચીપકીને બેસી જાય છે અને આસપાસના લીલા પાંદડાઓમાં તેમનો રંગ એવો ભળી જાય છે કે તેમનું કદ પાંદડા કરતાં મોટું હોવા છતાં પણ જ્યાં સુધી ટોળામાંથી અહીં તહીં કોઈ પક્ષી જરા હલચલ ના કરે ત્યાં સુધી આખું ટોળું અદ્રશ્ય થઈને રહી શકે છે। જ્યારે બંદૂક કે બંદૂકનો અવાજ કરવામાં આવે ત્યારે ત્યાંથી ટેટા ખાતા હોય તો ભરપૂર વડલામાંથી ઘટામાંથી ઘટાદાર વૃક્ષમાંથી અસંખ્ય હરિયાળો ફળફળ કરતા ઉડી જાય છે। તે જોઈને તમે ચકિત થઈ જાઓ। હરિયલ એક એવું પક્ષી છે જે દિવસમાં વૃક્ષોની મુલાકાત કાઢે છે અને પેટ ભરાઈ જાય ત્યારે માળા સુધી ડાળીઓ પર આરામ કરે છે। વહેલી સવારે સૂર્યાસ્ત વખતે તે પોતાના પીછા પહોળા કરી ઠૂંઠિયા વૃક્ષોની ટોચ પર બેઠેલા નિયમિત રીતે દેખી શકાશે તમને। હરિયલનું ઉડ્ડયન ઝડપથી મક્કમ અને સીધું હોય છે। ઉડતી વખતે તેની પાંખો પછડાતી હોવાથી વિશિષ્ટ પ્રકારનો ધાતુજન્ય એવો અવાજ થાય છે। તેનો ખોરાક લગભગ ફળો જ છે, એનો ખોરાક માત્ર ફળો જ છે, જેમાં મુખ્યત્વે પીપળના પીપળા, વડના ટેટા, ઉમરાના ટેટા વગેરે વડ પીપળાના ગોત્રના જે કંઈ ફળો હોય છે તેમાં એમનો સમાવેશ થાય છે। તેનો અવાજ ઘણો મનોહર, મૃદુ અને મીઠો સિસોટી જેવો હોય છે, જેની માત્રા માણસના સૂરની જેમ ઉતર ચઢ થાય છે। ઓલાની જેમ હરિયલ માળો પણ ડાળકીઓના કઠંગા સામાન્ય કદના ઓટલા જેવો જ હોય છે, તે પાંદડાની ઘટામાં છુપાવીને રાખે છે। કબૂતરના કૂડનું લાક્ષણિકતા પ્રમાણે ઈંડાની સંખ્યા તો બે જ હોય છે, એટલે ઈંડા ચળકતા ધોળા રંગના હોય છે। ને ઘણા સમય પહેલાં મને ગયા વર્ષે આ હરિયલ મારા આંગણમાં આવી ગયું હતું, એને પાણી પીવડાવીને થોડી દોસ્તી કરી, ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી મારી, અને થોડાક સમય પછી મોહ માયા થઈ જાય એટલે મેં એને જંગલમાં મુક્ત કરી દીધું। એટલે બહુ માયોડું પક્ષી છે એક રીતે, એ તમે ફોટામાં બતાવીશું। તો મિત્રો જતા જતા ખાલી એક જ વાત કે ફેસબુકમાં ફોટા અપલોડ કરવા કરતાં સારું છે કે એક વૃક્ષ અપલોડ કરીને જુઓ, એટલે કે એક વૃક્ષ ધરતી પર વૃક્ષ લગાવીને જુઓ। વાદળનું ટોળું આવશે લાઈક કરવા અને કમેન્ટ સ્વરૂપે વરસાદ વરસીને જશે તે અલગ। તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? નવી નવી રોજ માહિતી મળે તમારી ચેનલને અપડેટ જ્ઞાન મળતું રહે તમને, તો સબસ્ક્રાઈબ કરજો। આ સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, વંદે માતરમ।